हाय फ्रेंड्स, नेटिजन पेडागॉजी में आपणे सहायक क्रियापदों की ओळखाण करी रह्या छीए। आ 24 सहायक क्रियापदों आपणे कई रीते मदद करे छे, तो एमां आजे आपणे जे लईए छीए ते मनोभाव व्यक्त करनारू एक सहायक क्रियापद छे, अने ए छे माइट। आ माइट नो उपयोग आपणे करीशुं रजा मांगवा माटे। तमारे नम्रतानो तीव्र भाव दर्शाववो होय, आपने ख्याल छे के रजा मांगवा माटे मे नो उपयोग आपणे करीए छीए। मे आई कम इन, मे आई हेव योर बुक। हवे ए जे रजा मांगवानो भाव छे, ए भावमां तमारे वधु तीव्रता दर्शाववी होय तो त्यां आपणे माइटनो उपयोग करीए छीए। जेम के माइट आई सी योर वॉच, हुं तमारी घड़ियाळ जोई शकुं, एंड माइट आई लुक एट योर ग्लासीस, तमारा चश्मा जरा जोवा दो। तो आम आ नम्रताना भावने तीव्र बनावे छे रजा मांगवा माटे, तो आ माइटनो एक उपयोग छे। एवी ज रीते जरा आपणे कोई सूचना आपीए छीए अने सूचनामां पण आपणे नम्रताने वधारे तीव्रताथी दर्शाववी होय तो त्यां पण आपणने आ माइट मददरूप बने छे। જેમ કે યુ માઇટ ગિવ ધીસ પેન ટુ હિમ, યુ માઇટ પ્લે ઇન ધ ગાર્ડન, એન્ડ યુ માઇટ મેક લેસ નોઇઝ। તો આમ માઇટ છે એ નમ્રતા સાથે સૂચન કરવામાં પણ આપણને મદદ કરે છે। હવે જ્યારે સંભવિતતા દર્શાવવામાં આપણી પાસે બે એવા સહાયક ક્રિયાપદો છે અને એક આપણે જોઈ ગયા અને એ છે મે, તો મે એ સંભવિતતા દર્શાવે છે। પરંતુ મે માં સંભવિતતા દર્શાવવાની તીવ્રતા વધુ છે, વધુ સંભવિત છે। પરંતુ જો સંભવિતતા એટલી તીવ્ર ન દર્શાવવી હોય, આપણે ડગુમગુ હોય, અથવા તો આપણે એ બાબતે આપણી સંભવિતતા નબળી હોય, એની ખાતરી ન હોય, ત્યારે આપણે માઇટનો ઉપયોગ કરીશું। એનો અર્થ એ થયો કે મે છે એ તીવ્ર સંભવિતતા દર્શાવે છે, જ્યારે માઇટ છે એ આપણી પાસે સંભવિતતાની ખાતરી ન હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે ઇટ મે રેઇન, હી મે કમ। આ મે નો અર્થ એ કે વરસાદ આવશે, મહેમાન આવશે, એની સંભવિતતા વધુ છે। પણ એ જ જગ્યાએ જો આપણે ડગુમગુ જેવી પરિસ્થિતિ હોય અને સંભવિતતા એટલી તીવ્ર ન હોય, તો આપણે કહેશું ધ ગેસ્ટ માઇટ કમ એન્ડ ઇટ માઇટ રેઇન। તો અહીંયા એ દ્વારા આપણે સમજી શકીશું કે વરસાદની એટલી સંભવિતતા નથી અને મે એ વધારે સંભવિતતા તીવ્રતા દર્શાવે છે। એટલે જુઓ તો ખરા, મે છે એ સૂચના અને સંમતિ અને રજા માંગવામાં એટલી નમ્રતા નથી દર્શાવી શકતું, તો ત્યાં સૂચના અને રજા માંગવામાં જો નમ્રતાની તીવ્રતા તમારે વધારે દર્શાવવી હોય તો ત્યાં માઇટનો ઉપયોગ થશે। પણ સંભવિતતાનો પ્રશ્ન છે ત્યારે આ માઇટ એ તીવ્રતા દર્શાવી નહીં શકે, એટલે તીવ્ર સંભવિતતા માટે આપણે મેનો ઉપયોગ કરીશું। એવી જ રીતે ભૂતકાળની ક્રિયાની સંભવિતતા દર્શાવવી હોય તો આપણે માઇટ સાથે હેવનો ઉપયોગ કરીશું। જેમ કે યુ માઇટ હેવ હર્ડ ધ ન્યૂઝ,
તમે સમાચાર સાંભળ્યા હશે. અને એવી જ રીતે શી માઇટ હેવ ફેલ્ડ ઇન ધ એક્ઝામિનેશન, એ કદાચ પરીક્ષામાં નિષ્ફળ ગયા છે. તો આવી ભૂતકાળની સંભવિતતા દર્શાવવાની જ્યારે વાત આવશે ત્યારે આપણે માઇટ સાથે હેવનો ઉપયોગ કરીશું. અને એક બીજી વાત એ છે કે જો આ ભૂતકાળની સંભવિતતામાં તમે જો વધારે તીવ્રતા ઉમેરવા માંગતા હો અથવા તો સંભવિતતામાં પાકી ખાતરી હોય તો ત્યાં મસ્ટ હેવ વપરાય છે. તો જુઓ, પાકી ખાતરી હોય ભૂતકાળની અને એ સંભવિતતા દર્શાવવી હોય તો ત્યાં પાછું માઇટ નહીં, એની જગ્યાએ આપણે મસ્ટનો ઉપયોગ કરીશું અને મસ્ટની સાથે હેવ મૂકીશું. જેમ કે હી મસ્ટ હેવ ગોન ટુ ધી લાઇબ્રેરી, મને પાકી ખાતરી છે, સંભવિતતા છે કે અત્યારે લાઇબ્રેરીમાં જશે. અને એવી જ રીતે શી મસ્ટ હેવ લેફ્ટ ધ સ્કૂલ, અત્યારે 5 વાગી ગયા છે એટલે ત્યાંથી સ્કૂલેથી નીકળી ગયા હશે. તો આમ આ માઇટ સહાયક ક્રિયાપદ આપણને આ રીતે સહાય કરે છે, આપણા મનોભાવો વ્યક્ત કરવામાં આપણને મદદ કરે છે. તો આમ આ મદદ કરનારા અને અન્ય સહાયક ક્રિયાપદો આપણે એક એક કરીને એને બરાબર જાણી લેશું, જેથી કરીને આ સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવામાં કોઈ પણ જાતનો હિચકિચાટ ન રહે અને એક આત્મવિશ્વાસ આપણી પાસે આવે એ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ. તમે ઘણા બધા લોકોએ સબસ્ક્રાઇબ કર્યું જ છે. હજુ પણ અમે એવું ઈચ્છીએ છીએ કે જે લોકોને આ સમજવામાં તકલીફ છે, જે લોકો દૂર દૂર રહેનારા છે અને આવી જ્યાં સગવડતા ઉપલબ્ધ નથી એની સમજણ પાકી કરવા માટે, એનું અંગ્રેજી સારું કરવા માટે, અંગ્રેજીનો ડર દૂર કરવા માટે અને એને કોન્ફિડન્સ ક્રિએટ કરવામાં નેટિઝન પેડેગોજી હંમેશા તમારી સાથે છે. તમે સબસ્ક્રાઇબ કરો, પરંતુ શેર કરો અને બીજાને મદદ કરો. થેન્ક યુ, બાય.